નમસ્કાર દર્શક મિત્રો કે ટીવી સ્વાગત ગુજરાતી આપની સાથે હું છું સેજલ વલસાડમાં હાથીઓ બેસી ગયો હોવા છતાં વરસાદના કોઈ અણસાર ન મળતા ડાંગરના ખેડૂતોના માથે ચિંતાના વાદરો ઘેરાયા છે ત્યારે જોઈએ આ અહેવાલ વલસાડમાં હાથીઓ બેસી ગયો હોવા છતાં વરસાદના કોઈ અણસાર ન મળતા ડાંગરના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે ભાદરવાનો વરસાદ જ નહીં પડતા ડાંગરના એકસો વીસ દિવસના પાક માટે મુશ્કેલી ઉભી થઈ રહી છે સાથે ઉનાળાના દિવસોની યાદ અપાવે તેવી કાળઝાળ ગરમી શરૂ થઈ જતા સ્થિતિ ગંભીર બની રહી છે બુધવારે ગરમીનો પારો સાડત્રીસ ડિગ્રીએ પહોંચી જતા લોકો રેપ થઈ થયા હતા અને ચાલુ વર્ષમાં ચોમાસું બેસી ગયું હોય ત્યારે સામાન્ય રીતે પંદર જૂન પછી ચોમાસાનો પ્રારંભ ગણાય છે પરંતુ આ વર્ષે સાત દિવસ મોડું થયું હતું ત્યારબાદ સામાન્ય વરસાદ પડ્યો હતો પરંતુ જુલાઈ અને ઓગસ્ટમાં જિલ્લામાં મુશળધાર વરસાદ થતા ડાંગરના પાક લેતા ખેડૂતોની વાવણી અને રોપણી સફળ થઈ હતી જેમાં ભારે ડાંગરના એકસો વીસ દિવસના ના નેવું ટકા પાકને હવે વરસાદનો અભાવ નડી રહ્યો છે ઓગણીસ સપ્ટેમ્બરથી વરસાદ ખેંચાઈ જતા ખેતરો સુકાઈ જવાના પગલે મોટા ભાગના ખેડૂતોના ડાંગરના ઉભા પાક પર બેસેલી કણીનો વિકાસ નોંધાઈ રહ્યો છેલ્લા નવ દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે બેસેલી કણીની વિકાસ નોંધાઈ ગયો છે ત્યારે સાડત્રીસ ડિગ્રીએ તાપમાન પહોંચી જતા કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગરમાટાથી વાતાવરણ ઉકળાટ ભર્યો રહેતા લોકોમાં બેચેન વધી છે કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હેરત રાઠોડ વલસાડ